નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવડિયા આપ સૌનું ભીમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત, જેની અંદર ત્રીજું પ્રકરણ છે આત્મશ્રદ્ધાય પ્રભા, જેની સમજણ મેળવીશું. અગાઉ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે આની કહાની એટલે કે આત્મશ્રદ્ધાએ શું છે, આત્મશ્રદ્ધામાં શું અભ્યાસ કરવાનો છે, અને સાથે સાથે આ પાઠની અંદર જે કહાની છે એ કહાની વિશે આપણે સમજણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આત્મશ્રદ્ધાએ એટલે શું, એટલે કે આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસના કારણે જ આપણે આપણું લક્ષ્ય અને ધ્યેય હાંસલ કરી શકીએ છીએ. એટલે કે પોતાને જ પોતાનું માર્ગદર્શન આપવું જોઈએ, પોતાને જ પોતાને માર્ગદર્શન આપવું જોઈએ, અને જેના કારણે આપણે આપણો લક્ષ્ય કે ધ્યેય હાંસલ કરી શકીએ. તો અહીંયા આપણે આ આત્મશ્રદ્ધા એટલે કે વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરવા માગે પરંતુ ક્યારે હાંસલ કરી શકશે, પોતાનું લક્ષ્ય કે ધ્યેય ક્યારે હાંસલ કરી શકશે, કે જ્યારે એ પોતે પોતાના આત્મશ્રદ્ધા એટલે કે પોતાનામાં આત્મશ્રદ્ધા એટલે કે પોતાનામાં રહેલી આત્મવિશ્વાસ રહેલો હશે, તો જ વ્યક્તિ પોતાનું લક્ષ્ય કે ધ્યેય હાંસલ કરી શકશે. એના વગર એ લક્ષ્ય કે ધ્યેય હાંસલ કરી શકશે નહીં. તો અહીંયા આપણે આત્મશ્રદ્ધાએ પ્રભાવ, મેં તમને અગાઉ ભાગની અંદર સમજાવ્યું કે આત્મવિશ્વાસ આપણામાં હોવો જોઈએ. જો તમે પોતાનામાં રહેલી આત્મવિશ્વાસ હશે તો જ પોતે તમે પોતાનો લક્ષ્ય કે ધ્યેય હાંસલ કરી શકશો, એ મેં આ તમને અગાઉ ભાગમાં કહ્યું કે જેના ઉપરથી આત્મવિશ્વાસ હોવો જોઈએ એના કારણે શું આપણામાં લીડરતા કે આપણામાં એવું શું હાંસલ કરી શકે. તો અહીંયા આપણે આ પાઠની અંદર એકલવ્યનું દ્રષ્ટાંત આપ્યું છે કે એકલવ્યના જીવન પ્રસંગનો એક આલેખન અહીંયા આપ્યું કે જેના એકલવ્ય એક આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ હોવાના કારણે પોતે એક શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. એ આપણે અહીંયા આત્મશ્રદ્ધા હોવાના માટે એટલે કે એનું અહીંયા પુરાવા તરીકે અહીંયા આપણને એક દ્રષ્ટાંત આપ્યું છે, ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો અહીંયા આપણે હવે અગાઉ ભાગની અંદર કહાની સમજ્યા, હવે આપણે આનું અનુવાદ કરીશું અને સાથે સાથે સમજણ મેળવીશું. એક બાલક આસીત, તસ્ય નામ એકલવ્ય આસીત, સ ધનુર્વિદ્યા પઠયંતુ ઈચ્છતી સ્મ. એક બાલક આસીત, એક એટલે એક બાલક એટલે છોકરો, આસીત એટલે હતો. તો શું થયું, એક છોકરો હતો. શું થશે, તસ્ય નામ એકલવ્ય આસીત. તસ્ય એટલે કે તેનું, નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આસીત એટલે હતું. શું હતું, તો તસ્ય એટલે તેનું, નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આસીત, આસીત એટલે કે હતું, તો તેનું નામ એકલવ્ય હતું. તો એક છોકરો હતો જેનું નામ એકલવ્ય હતું. સ ધનુર્વિદ્યા પઠયંતુ ઈચ્છતી સ્મ એટલે કે સ્વ એટલે તે, શું તો ધનુર્વિદ્યા એટલે કે શીખવા, પઠયંતુ અહીંયા ધનુર્વિદ્યા એટલે કે ધનુર્વિદ્યા, અને પઠયંતુ એટલે કે શીખવા, ઈચ્છતી એટલે કે ઈચ્છતો, સ્મ એટલે હતો. તો શું થશે અહીંનું ભાષાંતર, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. તો શું થશે અહીંયાનું ભાષાંતર, એક છોકરો હતો તે ધનુર્વિદ્યા શીખવા, એટલે કે એક છોકરો હતો તેનું નામ એકલવ્ય હતું, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. તો અહીંયા એકલવ્યનું જીવન પ્રસંગના આલેખન કર્યું છે. એટલે એકલવ્ય અહીંયા એક છોકરો કોણ છે, તો એ એકલવ્ય છે, એટલે કે એક બાળક હતો. એટલે કે એ બાળક કોણ હતું, તો એ બાળક એ એકલવ્ય સ્વયં હતો. એટલે કે એકલવ્ય એટલે કે અહીંયા એક બાળકનું જે નામ ઉલ્લેખ કર્યો છે, બાળક કોણ છે, તો જેનું નામ શું છે, તો એકલવ્ય છે. આ એકલવ્ય એ શું કરવા ઈચ્છતો હતો, એને શું ભણવું હતું, સેના વિશે જ્ઞાન મેળવવું હતું, તો ધનુર્વિદ્યા માટે એટલે કે ધનુર્ધારી બનવા માગતો હતો. એની ઈચ્છા શું હતી, તો તેની ઈચ્છા શું હતી, તો ધનુર્વિદ્યા બનવાની એટલે ધનુર્ધારી બનવાની એની ઈચ્છા હતી. તો અહીંયા બાળક એકલવ્ય શું કરે છે, એટલે કે એને તે ધનુર્ધારી બનવા ઈચ્છતો હતો.
एकदा स द्रोणाचार्यस्य समीपम् आगच्छत् अवदत् च गुरुदेव अहम् अपि धनुर्धर भवितुम् इच्छामि कृपया मा स्वीकुरु आश्चर्य प्रत्यवदत् अहम् कौरवम् पांडवम् च पठयामि अहम् भवतः शिष्यरूपेण स्वीकारं किन्तु न सनक्तिमि परन्तु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत् सुदयु एकदा स द्रोणाचार्यस्य समीप आगच्छत् अवत च एकवार शू थयु तो अहीं एकदा एटले के एकवार स एटले ते द्रोणाचार्यस्य एटले के द्रोणाचार्य समीपम एटले पासे आगच्छ अवत च एटले के गयो अने च एटले अने आगच्छ एटले गयो अने आवत एटले के बोल्यो तो शू थशे अहीं एकदा एटले के एकवार ते द्रोणाचार्य समीप एटले के पासे गयो आगच्छत एटले के गयो अवत एटले के बोल्यो अने च एटले अने एटले के एकवार ते द्रोणाचार्य पासे गयो अने बोल्यो गुरुदेव अहम अपि धनुर्धर भवितुम इच्छामि एटले के गुरु अहीं गुरुदेव एटले गुरुदेव एटले गुरुदेव अथवा आश्चर्य शू कहे छे गुरुदेव अथवा पण आश्चर्य पण आश्चर्य पण कहेवाय अहम एटले हूँ अपि एटले पण धनुर्धर एटले के धनुर्धारी भवितुम इच्छामि एटले के बनवा इच्छु छु शू थाय छे तो शू कहे छे गुरुदेव अहम एटले हूँ अपि एटले पण धनुर्धारी एटले के धनुर्धर भवितुम इच्छामि धनुर्धारी बनवा इच्छु छु कृपया मा स्वीकुरु एटले के कृपया करीने अहींया कृपया एटले के शू कहे छे कृपा करीने मने स्वीकारो शू कहे छे अहींया कृपया एटले कृपा मा एटले मने अने स्वीकुरु एटले के स्वीकारो तो के मने कृपया करीने स्वीकारो आश्चर्य प्रत्यत वदत तो आश्चर्य प्रत्यत वदत एटले शू थशे आश्चर्य एटले के आचार्य आचार्य प्रत्यत वदत एटले के आचार्य उत्तर अहीं आचार्य एटले आचार्य प्रत्यत वदत अहीं प्रत्यत एटले के सामे ज्यारे अहीं तमे जुओ शू कह्युं छे अहीं क्या गयुं द्रोणाचार्य समीप अहीं आव्युं ने अवदत एटले के पोते बोले छे अने अहीं सामे उत्तर एटले प्रत्यत वदत અહીંયા અવદત એટલે કે જ્યારે એકલવ્ય બોલે છે અને પ્રત્યક વદત એટલે કે કોણ બોલે છે આચાર્ય તો આચાર્ય પ્રત્યક વદત એટલે સામે ફરી શું આપે છે તો ઉત્તર આપે છે આચાર્ય આચાર્ય એટલે કે આચાર્ય પ્રત્યક વદત એટલે કે તે ઉત્તર આપે છે અહમ કૌરવન કૌરવાન પાંડવાન ચ પઠયામિ એટલે કે અહમ એટલે હું કૌરવાન એટલે કે કૌરવો અને પાંડવો ચ એટલે અને પઠયામિ એટલે કે ભણાવું છું તો શું થશે આમાં ભાષાંતર હું કૌરવો અને પાંડવોને ભણાવું છું હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અહમ ભવત શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતઃ કિંતુ ન શકતો મી એટલે કે અહમ ભવત શિષ્ય રૂપેણ એટલે કે અહમ એટલે હું શું કહે છે ભવત એટલે કે તમારું શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય તરીકે સ્વીકારમ એટલે સ્વીકાર કંતુ એટલે કે કરી ન શકનો મી એટલે કે કરી શકતો નથી શું થશે ભાષાંતર હું અહમ એટલે હું ભવત એટલે કે તમારો
શિષ્ય રૂપે એટલે કે શિષ્ય તરીકે સ્વીકારમ એટલે કે સ્વીકાર કરી શકતો નથી, પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્ય એટલે આચાર્ય, પ્રતિ એટલે પ્રત્યેની, તસ્ય એટલે કે તેની, શ્રદ્ધા એટલે શ્રદ્ધા, શિથિલા એટલે કે ડગી ન અભવત એટલે કે ડગી નહીં, તો શું થશે અનુવાદ? પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ડગી નહીં. અહીંયા શું થયું કે જ્યારે એકલવ્ય પોતે શું એની ઈચ્છા શું હતી, તો ધનુર્ધારી બનવાની ઈચ્છા હતી. તો અહીંયા કે તે એકવાર કોના પાસે જાય છે, કે દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે, શું કહે છે? હે ગુરુદેવ, હે આચાર્ય, શું કહે છે? અહમ એટલે કે હું ધનુર્ધરી બનવા ઈચ્છું છું. કોને સમક્ષ? એટલે કે અહીંયા એકલવ્ય કોની પાસે જાય છે, તો આચાર્ય દ્રોણ પાસે જાય છે અને કહે છે કે હે ગુરુદેવ, મારે શું શીખવું છે? મારે ધનુર્ધારી બનવું છે. મારી ઈચ્છા શેની છે, શું બનવાની છે? તો મારી ઈચ્છા ધનુર્ધારી બનવાની ઈચ્છા છે. કૃપા કરી એટલે કે કૃપા એટલે કે તમે મને સ્વીકારો, એટલે કે કૃપા કરીને તમે મને સ્વીકારો. અહીંયા કોને આને કોને કરે છે? તો ગુરુદેવ દ્રોણાચાર્યને કહે છે કે હે ગુરુદેવ, મારે શું બનવું છે? ધનુર્ધારી બનવું છે અને તમે મને એક શિષ્ય તરીકે મને તમે સ્વીકાર કરો, એટલે કે તમે મને તમે મારા ગુરુ બનો અને હું તમારો શિષ્ય બનું. એટલે કે અહીંયા એકલવ્ય કહે છે કે મને શિષ્ય તરીકે તમે મને સ્વીકાર કરો, કે જેના કારણે મને તમે ધનુર્ધારી બનાવો. એટલે કહે છે કે મને તમે મારા ઉપર કૃપા કરીને મને સ્વીકારો. પરંતુ શું થાય છે કે આચાર્ય શું કરે છે? પ્રત્યેને સામે ઉત્તર આપે છે. શું ઉત્તર આપે છે? કહે છે કે હું કૌરવોના અને પાંડવોનો ગુરુ છું, માટે તને સ્વીકારી શકું નહીં. પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા જે હતી એ ડગતી નથી. તો અહીંયા શું કહે છે? તમે બધા મહાભારત વિશે જાણો છો કે મહાભારતની અંદર કૌરવો અને પાંડવો હતા, એમના જે શસ્ત્ર જે સશસ્ત્રના જે ગુરુ હતા, જે શસ્ત્ર વિદ્યા શીખનાર એટલે કે શસ્ત્ર વિદ્યાના ગુરુ કોણ એમના હતા? તો ગુરુ દ્રોણાચાર્ય હતા. એમને બે ગુરુ હતા, એક ધર્મગુરુ હતા અને બીજા શસ્ત્ર ગુરુ એટલે કે શસ્ત્ર વિદ્યા શીખનાર. તો જે શસ્ત્ર વિદ્યા એટલે કે આપણે જે બાણ ચડાવવું, તીર ચડાવવા, એટલે કે જે આ શસ્ત્રો વડે પ્રયોગવાળા જે જ્ઞાન મળે એ શસ્ત્ર વિદ્યા. તો આ શસ્ત્ર વિદ્યા શીખનાર ગુરુ કોણ હતા? તો દ્રોણાચાર્ય હતા. તો આ દ્રોણાચાર્ય એ કોના ગુરુ હતા? કૌરવો અને પાંડવોનો. હવે તમે એક વાત, અહીંયા દ્રોણાચાર્ય અહીંયા શું કહે છે? એકલવ્યનો સ્વીકાર કરવાનું ના પાડે છે કે તને હું ગુરુ તરીકે એટલે કે તને હું શિષ્ય તરીકે સ્વીકાર ના કરી. તો શા માટે આમ એવું કહે છે? એ જો કૌરવો અને પાંડવોને જો જ્ઞાન આપી શકે તો એકલવ્યને શા માટે ના આપી શકે? કારણ કે દ્રોણાચાર્ય એ કોના રાજગુરુ હતા? એટલે કે જે કૌરવો અને પાંડવોના રાજગુરુ હતા એમને એક ગુરુ બનાવેલા હતા, એટલે માટે એ ગુરુ ખાલી રાજગુરુ હોય એટલે કે જે કૌરવો અને પાંડવોના જે વંશજો હોય એમને જ એ જ્ઞાન આપી શકે, એના સિવાય કોઈને જ્ઞાન આપી શકે નહીં. એમાં એ વચનમાં બંધ હતા. મતલબ એટલે કે જે દ્રોણાચાર્ય હતા એ કૌરવો અને પાંડવોના ગુરુ હતા, માટે સાથે સાથે એ રાજગુરુ એમના ગુરુ હતા, અને એ રાજગુરુ હોવાના કારણે એક જે કૌરવો અને પાંડવો જે હતા એમના વંશોગોને જ એટલે કે એમના જે વંશ ચાલ પરાગત હોય જે ચાલતા હોય એમને જ એ જ્ઞાન આપી શકે, અને બીજા અન્ય વ્યક્તિને કોઈને આ જે દ્રોણાચાર્ય હોય એ જ્ઞાન આપી શકે નહીં. માટે એ અને શું કહે છે કે હું તારો સ્વીકાર કરી શકું નહીં, કે તને હું શિષ્ય તરીકે સ્વીકાર ના કરી શકું. શા માટે? કારણ કે વચનબંધ છે. એ ખાલી જે રાજ્યના જે રાજા છે, રાજાના જે વંશોગો છે એટલે કૌરવો અને પાંડવો સાથે સાથે એમના વંશોગોને જ હું જ્ઞાન આપી શકું, પરંતુ તમને હું જ્ઞાન આપી શકું નહીં, માટે તમારો હું સ્વીકાર કરી શકું નહીં, એવો જવાબ આપે છે. અને કહે છે કે હું કૌરવો અને પાંડવોને જ જ્ઞાન આપી શકું, તને જ્ઞાન આપી શકીશ નહીં. પરંતુ
શું થાય, આચાર્યનો ના પાડવાની સાથે એટલે કે પોતાના જે આચાર્ય હતા, જે ગુરુ હતા, ગુરુનું દોણ એને ના પાડે છે, એટલે કે હું તને શિષ્ય તરીકે સ્વીકાર નથી કરી શકતો, આ ના પાડવાની સાથે જ, પરંતુ એની જે શિથિલતા એટલે કે પોતાની જે મનની જે શ્રદ્ધા હતી, આત્મવિશ્વાસ હતો, અહીંયા શું કહેવાય છે, પોતાની મનની શ્રદ્ધા શિથિલતા એટલે કે પોતાનામાં રહેલી જે આત્મવિશ્વાસ હતો એ ડગતો નથી, એટલે કે પોતાનામાં જે વિશ્વાસ હતો, પોતાને જે શું બનવું હતું, ધનુર્ધારી બનવું હતું, એક આચાર્યને ના પાડવાની સાથે એ પોતાને એમ નહીં વિચાર્યું કે નહીં મારે હવે ધનુર્ધારી નથી બનવું, મને હવે કોઈ જ્ઞાન આપશે નહીં તો હવે હું કેવી રીતે જ્ઞાન શીખીશ, એમ વિચારીને પોતે આશા એટલે કે નિરાશ થતો નથી, પરંતુ એ હંમેશા એની શ્રદ્ધાને અડંગ રાખે છે અને પોતે પોતાનો આત્મવિશ્વાસને તોડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકરણ અહીંયા સુધી રાખીશું, નવા પ્રકરણમાં ફરી મળીશું, એટલે ધન્યવાદ.